કેન્સર પીડિતો માટે શહેરા નગરના બે યુવાનોએ પોતાના કેસ માથાના વાળ દાન કર્યા. ભારતભરમાં હાલ કેન્સર પીડિત લોકોની સંખ્યા વધી રહી છે ત્યારે લોકોમાં રહેલી કુટેવ જવાબદાર છે અને તેના કારણે કેન્સર જેવા રોગો થાય છે ત્યારે કેન્સરના પીડિતોને કિમોથેરાપી આપવામાં આવે છે જેમાં કેન્સર પીડિતોના વાળ ખરી જાય છે. જ્યારે જો કેન્સર પીડિત એક મહિલા હોય તો તેના પણ વાળ ખરી જાય છે. જ્યારે સ્ત્રીની સુંદરતા દેખાવમાં વાળનો એક મોટો ભાગ છે. જો માથાના વાળ ન હોય તો સ્ત્રીઓ માટે દુઃખદ વાત છે. જ્યારે લોકોમાં જાગૃતતા લાવવામાં માટે લોકો અનેક પ્રકારના દાન કરતા હોય છે જેવા કે રક્તદાન, ચક્ષુદાન અને અંગદાન જેવા પણ હવે કેશદાનની માથાના વાળ પ્રવૃત્તિમાં પણ કેટલીક સંસ્થાઓ આગળ આવી રહી છે જેમાં હાલ વડોદરાની એક સંસ્થા દ્વારા કેશદારનો વિડીયો યુટ્યુબ પર મૂકવામાં આવ્યો હતો જેને હાલ અમેરિકા રહેતા કુંશાક પાટકે નિહાળ્યો હતો અને તે વિડીયો તેના મિત્રોને મોકલવામાં આવ્યો હતો. તે મિત્રો દ્વારા કેશદાન કરવાનું નક્કી કર્યું હતું જેમાં પંચમહાલ જિલ્લાના શહેરા નગરના નારાયણ ચંદ્રકાંત પદવાણી અને દિનેશ લુહાર. દિનેશકુમાર પ્રકાશભાઈ છે, હું શહેરાનો રહેવાસી છું. અમે હાલમાં હેર ડોનેશન કરેલ છે જે કેન્સર પીડિત જ્યારે કોઈ કેન્સર પીડિત મહિલા યા પુરુષને કિમોથેરાપી આપવામાં આવે છે ત્યારે એનું હેર લોસ બહુ વધારે પડતું થાય છે, જેના કારણે આપણે હેર ડોનેશન કરી અને એ લોકોને બીજ બનાવી અને મદદ કરી શકીએ. આ હેર ડોનેશન તમે કર્યું એના ભાગરૂપે તમે લોકોને શું કહેવા માંગો છો? જેના ઘરમાં કેન્સર હોય છે એને તો ખબર જ હોય છે કે હેર ડોનેશનનું કેટલું મહત્ત્વ છે, પણ બને તો જો કોઈ સ્ત્રી અથવા કોઈ પુરુષને કેન્સર હોય તો એને હેર લોસ થતા જ હોય છે કિમોથેરાપી પછી, તો કોઈ પણ વધુથી વધુ વાર તો નહીં કહી શકાય પણ એક પણ વાર હેર ડોનેટ કરવા જોઈએ અને એમને મદદ કરવી જોઈએ. મારો નામ નારાયણ ચંદ્રકાંતભાઈ પદવાણી છે, શહેરનો રહેવાસી છું. મારી ઉંમર 21 વર્ષની છે. તમે હાલમાં શું કર્યું? મેં હવે હાલમાં જ હેર ડોનેશન કર્યા છે કેન્સર પેશન્ટને. હેર ડોનેશન કર્યા પછી હેર ક્યાં મોકલ્યા તમે? મેં હેર ડોનેશન કર્યા પછી હેર અમને વડોદરામાં એક એનજીઓ છે વડોદરા હેર ડોનેશનમાં, ત્યાં. એનું શું થાય છે? એ કેન્સર પેશન્ટ હોય ને એમના માટે વિગ બનાવીને આપે છે એનજીઓમાં. કેન્સર પેશન્ટ માટે હેર ડોનેશન કેમ જરૂરી છે? કારણ કે જે કેન્સર પેશન્ટ હોય છે ને એ લોકો કિમોથેરાપી એમની જોડેથી થાય છે, એમાં એમના વાળ જે ઝડતા જાય છે. મોસ્ટલી લેડીઝને જે આ થેરાપી આપે છે ને તેમના વાળ ઝડી જાય છે, એના લીધી કરવાનું શરૂ કરી દે છે, તો એ કારણે આપણે હેર ડોનેશન કરવું જ જોઈએ. વડોદરા હેર ડોનેશન વિશે તમારો શું ખ્યાલ છે? વડોદરા હેર ડોનેશન વિશે, કારણ કે એ બહુ સારું કામ કરી રહ્યું છે, વગર કોઈ સ્વાર્થને આપ કામ કરી રહ્યા છે. તમે હેર ડોનેશન કર્યા તે માટે લોકોને શું કહેશો? લોકોએ હેર ડોનેશન કરવું જ જોઈએ, વધારે નહીં તો એક વાર તો કરવું જ જોઈએ, કારણ કે એક માણસથી કરવાથી કશું ના થાય પણ એક એકથી કરવાથી બહુ બધું થઈ શકે છે.